ડભોઈ નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે સામાન્ય સમગ્ર સભા કુલ ચૌદ જેટલા વિકાસના કામો અને અન્ય એજન્ડા સાથે મળી હતી જેમાં વિવિધ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા સહિત અન્ય વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી જ્યારે પાલિકાની આર્થિક સ્થિતિને પગલે પાલિકાની માલિકીની ખુલ્લી જગ્યા વેચાણ બાબતે વિરોધમાં મતદાન થતાં હાલ પૂરતો તે માટે નિર્ણય સ્થગિત રખાયો હતો ડભોઈ નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સમગ્ર સભા નગરપાલિકા પ્રમુખ અનસુયાબેન કે વસાવાના અધ્યક્ષસ્થાને કચેરીના હોલ ખાતે યોજવામાં આવી જેમાં ચૌદ જેટલા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા તેમજ નગરના વિવિધ વિકાસના કામો માટે બહાલી આપવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે પાલિકાની એપીએન છપ્પનવાળી શોપિંગ સેન્ટર માટેની ખુલ્લી જગ્યા વેચાણ કરવા માટે યોગ્ય નિર્ણય લેવા માટે મતદાન યોજાયું જેમાં વિરોધ પક્ષના સભ્ય સુભાષભાઈ ભોજવાણી દ્વારા જમીન વેચવાનો વિરોધ કરવામાં આવ્યો હતો સાથે અન્ય સભ્યો મતદાન થકી વિરોધ પગલે આ નિર્ણય સ્થગિત મુદ્દે સમગ્ર નગરમાં કારોબારી ચેરમેન મુકેશભાઈ શાહ સહિત ચીફ ઓફિસર કે એસ ગરવાલ ઉપસ્થિત રહ્યા હતા આજે ડભોઈ નગરપાલિકા સમગ્ર સભા મળેલ જેમાં ડભોઈને લગતા સ્વચ્છતાને લગતા જે હતી તે લાવવા માટે તે મંજૂર કરવામાં આવેલ છે અને આર્થિક પરિસ્થિતિ જે ડભોઈ નગરપાલિકાની અત્યારે નબળી હોય ડભોઈ નગરપાલિકામાં આવેલ ફાઇનલ પ્લોટ નંબર છપ્પન ને વેચાણ કરવા માટે સરકાર સીમા દરખાસ્ત કરવાનું પણ ઠરાવવામાં આવેલ છે બીજા ડભોઈના વિકાસને લગતા ઘણા કામો આજે મંજૂર કરવામાં આવેલ છે ડભોઈથી હિતેશ જોશી રિપોર્ટ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો